लॉकडाउन 4 માં સરકાર દ્વારા છૂટછાટ આપતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે, પરંતુ વલસાડની વાત કરીએ તો અહીંની પ્રજા જાણે લોકડાઉનના નિયમોને નેવી મૂકીને બિંદાસ ફરી રહ્યા છે. જાણે કશું થયું જ નથી તે રીતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી લોકો ભીડ એકઠી કરીને લોકો સંક્રમણ વધી જાય તેવી રીતે ફરી રહ્યા હતા અને સવારથી વાહનોનો શહેરમાં ખડકલો જોવા મળ્યો. શહેરમાં ત્યારે નિયમોની સાથે છૂટછાટ મળ્યા બાદ વલસાડ શહેરમાં લોકોની આ ભીડમાં આવનાર દિવસોમાં વલસાડમાં પણ સંક્રમણ વધારી દે તો નવાઈની વાત નહીં. લોકોની સાથે વેપારીઓ પણ લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. ત્યારે લોકડાઉનમાં વલસાડ જિલ્લામાં 15 કેસો છે તો આવનાર દિવસોમાં લોકોના લીધે કેસો વધી જાય તો નવાઈ નહીં. આજે સવારે હું 10 વાગે મારા ઘરથી નીકળ્યો અને આખા શહેરમાં મેં હું એક રાઉન્ડ મારીને આવ્યો છું. મને પોતાને બી નજરે મેં જોયું છે, મને અનુભવ થયો છે કે સરકારે જે છૂટછાટ આપી છે, લોકડાઉન 4 શરૂ થયું છે અને શરતી છૂટછાટ મળેલી છે, તેમ છતાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ પણ જાતનું પાલન મને વલસાડ જિલ્લામાં કે વલસાડ શહેરમાં, અત્યારે વલસાડ શહેરની જ વાત કરું છું, વલસાડ શહેરમાં મને દેખાતું નથી. જો આ જ પરિસ્થિતિ રહેશે તો ફરીથી આપણે ઘરમાં રહેવાનો વારો આવશે અને કડકાઈથી અમલ થશે. અત્યારે વહીવટીતંત્રમાં કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડા બે બહુ વ્યવસ્થિત આયોજન કરી રહેલા છે, તેમ છતાં જો લોકો જે એનો અમલ નહીં કરવાના હોય તો પછી વહીવટીતંત્ર અને પોલીસ તંત્રએ કડકાઈ વાપરવી જ પડશે અને લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવાશે. અને વલસાડ જિલ્લામાં 3 દિવસ પહેલાં, મેં અગાઉ પણ કહ્યું છે કે 3 દિવસ પહેલાં 6 કેસ હતા અને બીજા 3 દિવસમાં બીજા 9 આવી ગયા, 15 કેસ થઈ ગયા. અને મને તો એવું લાગે છે કે કદાચ દિન બ દિન કદાચ વધી બી શકે એવી શક્યતા નકારી શકાતી નથી. એટલે અને હવે ગામડામાં પ્રસરણ તૈયારી છે એવું દેખાય છે, કારણ કે ગઈકાલની વાત કરીએ ધરમપુર તાલુકામાં ગામડામાં 3 કેસ આવ્યા છે પોઝિટિવ. તો એને માટે બી આપણે સાવચેતીના પગલા રૂપે આપણે બી સચેત અને આપણે લોકડાઉનનું પાલન વ્યવસ્થિત કરવું જોઈએ અને તાલુકા કક્ષાએ બી આ કોરોનાની તપાસ અને એનું રિપોર્ટિંગ લેવા જોઈએ તો ઘણું ઉત્તમ રહેશે. એટલે હું તો વહીવટીતંત્રને પણ વિનંતી કરું છું કે તાલુકા મથકે પણ આ કોરોના વાયરસના ટેસ્ટિંગ રિપોર્ટો ચકાસણી થવી જોઈએ, નહીં તો 15 અત્યારે 15 છે, હજુ દિન બ દિન વધશે તો વલસાડ જિલ્લો રેડ ઝોનમાં હવે એન્ટર થવાનો જ એવું લાગે છે. એટલા માટે કહું કે લોકોએ હવે આપણે પોતે પોતાની સલામતી માટે આનો લોકડાઉનનો સંપૂર્ણપણે અમલ જે કરવામાં આવે છે તેનું કરાવજો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જ જોઈએ. અરે હું તો ત્યાં સુધી કહું વાહનો પર એક જ ટુ વ્હીલર પર એક જ માણસોને અવર જવાની છૂટ આપી છે, તેમ છતાં શહેરમાં મેં જોયું છે કે બે તો ત્રણ માણસો ફરે છે. તો આમાં પોલીસ સાથેનું બી હવે ઘર્ષણ વધશે એવું લાગે છે. પછી આપણે આમ જનતા જો પછી પોલીસની સાથે ઘર્ષણમાં ખોટા ઉતરે એના કરતાં બહેતર છે કે આપણે પોતે પબ્લિકે સમજવું જોઈએ અને લોકડાઉનનું સંપૂર્ણપણે નિયમોનું પાલન કરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, તો જ આપણે આ વલસાડ જિલ્લાને આપણે એમાંથી બહાર નીકળીશું, નહીં તો રેડ ઝોનમાં જઈશું એવું મને દેખાતું છે.